પટેલની લોકસભા બેઠક પર દાવેદારી પરત ખેંચવાનો મુદ્દો મહેસાણા બેઠક પર વલ્લભ પટેલ ઉર્ફે સરદાર પટેલ અથવા તો એમએસ પટેલને મળી શકે છે ટિકિટ કડી સર્વ વિદ્યાલય શૈક્ષણિક સંકુલના સંચાલક છે વલ્લભ પટેલ વલ્લભ પટેલ પર છે નીતિન પટેલના નજીકના છે વલ્લભ પટેલ ઉપરથી સૂચના મળતા નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી હોવાની પણ ચર્ચા છે મહેસાણા બેઠક પર વલ્લભ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને નિવૃત્ત આઈ એસ ઉંજાના એમએસ પટેલનું પણ નામ હાલ ચર્ચામાં છે સંવાદદાતા બનીશ મિસ્ત્રી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે બનીશ મહેસાણા બેઠકને લઈને હજુ પણ સસ્પેન્સ છે ગઈકાલે નીતિન પટેલે પણ તેમની દાવેદારી છે પરત ખેંચી લીધી છે અને હવે બે નામો ચર્ચામાં છે જી મહેસાણા બેઠક પર નીતિન પટેલે જયારે દાવેદારી કરી ત્યારે સૌ કોઈને મોઢે હતું કે કદાચ નીતિન પટેલને મહેસાણાની ટિકિટ મળશે પરંતુ અચાનક જ નિતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી લેતા હવે મામલો ગૂંચવાયો છે કે હવે ટિકિટ મળશે તો કોને ત્યારે જે અન્ય જે દાવેદારો છે ત્રીસ પૈકી એમાં એમએસ પટેલ કે જે ઊંઝાના છે અને ભાજપના ઉપાધ્યક્ષ પણ છે છે એવી ચર્ચાએ જોઈ છે તો બીજી તરફ કડીના વલ્લભ પટેલ ઉર્ફે સરદાર પટેલ કે જેઓ નીતિન પટેલના ખાસ પણ કહેવાય છે જેના કારણે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે નીતિન પટેલ એના કારણે જ એમના કારણે પીછે અટ કરી કારણ કે એ પણ એમના અંગત છે હવે જોવું એ રહ્યું કે વલ્લભ પટેલ ટિકિટ મળે છે કે વલ્લભ પટેલ વિશેની વાત કરીએ તો વલ્લભ પટેલ કડીના સર્વ વિદ્યાલય એટલે કે એસવી સંકુલ નામે શૈક્ષણિક સંકુલ સાથે ઓગણીસો નેવું થી સંકળાયેલા છે કે જેમના એમના સંકુલ માં લગભગ કડી અને ગાંધીનગરમાં બાવન હજાર જેટલા વિદ્યાર્થીઓ કામ કરે છે ઉપરાંત કડી નાગરિક બેંકમાં તેઓ વાઇસ ચેરમેન રહી ચુક્યા છે

બિલકુલ આભાર મનીષ સમગ્ર માહિતી બદલ તો હાલ તો આ બે નામ ચર્ચામાં છે ગઈ કાલે જ નીતિન પટેલે તેમની જે દાવેદારી છે એ પરત ખેંચી હતી અને હવે બે નામો ચર્ચામાં આવ્યા છે જોવાનું રહેશે કે મહેસાણા બેઠક પર હવે કોને ટિકિટ મળે છે